नमस्कार एजेंडा 8 સાથે હું છું જિજ્ઞાસા એજેન્ડા 8 માં તમામ મહત્વપૂર્ણ સમાચારો આપના સુધી પહોંચાડવા છે પરંતુ સૌથી પહેલા વાત કરવી છે રાજ્યના વાતાવરણની ગુજરાતમાં હવે બસ થોડા જ દિવસોમાં ચોમાસું દસ્તક દઈ શકે છે 4-5 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ચોમાસું પહોંચ્યું છે 12-14 જૂન આસપાસ વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે ગુજરાતમાં શરૂઆતથી જ વાવણી લાયક વરસાદ છે એ રહી શકે છે બસ હવે થોડા જ દિવસો અને વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે તો ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળશે હવામાન વિભાગે 7 દિવસ વરસાદની આગાહી કરી છે આજે દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં આગાહી છે 8 જૂને પંચમહાલ નર્મદા અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી 9 જૂનની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત અને જૂનાગઢમાં વરસાદ હશે આ સાથે જ પંચમહાલ નર્મદા અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે 10 જૂન અને 11 જૂનની જો વાત કરવામાં આવે તો રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે 12 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है डे 1 से लेकर डे 7 तक गुजरात रीजन पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और सौराष्ट्र रीजन में डे 3 डे 4 डे 5 डे 6 और डे 7 में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है।